નમસ્કાર, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. આજે ઇન્ટરનેટના જમાનામાં કોઈ પણ ટ્રેન્ડ આવે તો પછી તે ટ્રેન્ડિંગ બની જાય છે. જી હા, આવી જ એક ફેશન પ્રી વેડિંગ શૂટ છે. આ એક ફેશન બની ગયું છે. આજકાલ મેરેજ પહેલાં કપલ્સને ડિફરન્ટ પ્લેસીસ પર જઈને ડિફરન્ટ ડિફરન્ટ પોઝિસવાળા પિક્ચર્સ પાડવાનો ખૂબ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ બહાને કપલ્સને પણ એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો મોકો મળી જતો હોય છે. ફક્ત શહેરોમાં જ નહીં પરંતુ ગામડાઓમાં પણ હવે આ એક ટ્રેન્ડ બની ગયો છે. પ્રી વેડિંગ શૂટની ડિમાન્ડ ત્યાં પણ હવે વધી રહી છે અને તેની પાછળ લોકો કેટલો ખર્ચ કરતા હોય છે. આજે લોકો સોશિયલ મીડિયા પર પણ પ્રી વેડિંગ ફોટોસથી ધૂમ મચાવતા હોય છે. જી હા, એકચ્યુઅલી મધ્યપ્રદેશ સરકારે શૌચાલય સાથે સેલ્ફી મોકલનાર દુલ્હાને 51,000 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે દુલ્હાએ શૌચાલય સાથે તેનો ફોટો મોકલવો પડશે અને આ કરવા પર સરકાર કન્યાઓને 51,000 રૂપિયા આપશે. આ રકમ સીધા જ કન્યાના ખાતામાં પહોંચશે. જી હા, મધ્યપ્રદેશની સરકારે આ એક ફેસલો લીધો છે. એટલે કે મધ્યપ્રદેશ સરકાર આ ટ્રેન્ડને એક તીર સે દો નિશાન જેવું કામ કરવા જઈ રહ્યા છે. એક દુલ્હનને તેના સસુરાલમાં શૌચાલય મળશે અને બીજું કે સરકારની મદદથી દુલ્હનના બેંક એકાઉન્ટમાં જ આ રકમ જશે. મધ્યપ્રદેશની કમલનાથ સરકાર મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજના ચલાવી રહી છે. આ યોજના અંતર્ગત સરકારે શૌચાલય સાથે સેલ્ફી મોકલનારાઓને 51,000 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. સરકારની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે સ્વચ્છ ભારત યોજના અંતર્ગત બનાવેલા શૌચાલયો દરેક ઘરમાં હોય. આ યોજના અંતર્ગત વરરાજાની ટોયલેટ સેલ્ફી એક પ્રૂફ માટે હશે. આ પછી કન્યાએ એક અરજી ભરવાની રહેશે, જેના પછી સરકાર તેને 51,000 રૂપિયા ચૂકવશે. જી હા, આના પહેલા લગ્નના 30 દિવસ પહેલા આ યોજનાનો લાભ લેવા માટે કહેવું પડતું હતું, એટલે કે જણાવવું પડતું હતું કે દુલ્હા પાસે પોતાનું શૌચાલય છે. પરંતુ આ તસવીર મોકલવાની, એટલે કે આ ફોટોઝ મોકલવાની વાત થોડા દિવસો પહેલા જ કહી દેવામાં આવી છે. ઇનામની રકમ 3 હપ્તામાં આપવામાં આવશે, એટલે કે જેમાં 43,000 રૂપિયા સીધા કન્યાના ખાતામાં જશે, 5,000 રૂપિયા ઘરના સામાન માટે અને લગ્નની ભેટ રૂપે 3,000 રૂપિયા આપવામાં આવશે. પૂર્વ સાંસદ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ બાબતે કહ્યું છે કે આવી સેલ્ફી વરરાજા માટે શરમજનક બની શકે છે. સરકાર આ કામને બીજી કોઈ રીતે પણ કરી શકતી હતી. નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શૌચાલય યોજના જ્યારે આટલી સફળ થઈ છે ત્યારે કોંગ્રેસ પણ કેમ પાછળ રહી જાય તેવું વિચારીને તેઓ આ સ્કીમ તો લઈ આવ્યા છે, પરંતુ તેના પર સોશિયલ મીડિયામાં ખૂબ જ ડિબેટ ચાલી રહી છે. જી હા, એક તરફ દુલ્હા માટે પ્રી વેડિંગ શૂટના માહોલમાં ટોયલેટ સાથે ફોટો લેવા અને ઉપરથી જો આ ફોટો વાયરલ થઈ ગયો તો દુલ્હા માટે તો સમાજમાં મોઢું બતાવવું પણ અઘરું બની શકે છે. તો કેટલાક નાના નાના સમાજના લોકો દુલ્હાના ટોયલેટ સાથેના ફોટોની વાતને ગળા નીચેથી પણ ઉતારી શકે તે કહેવું અઘરું પડી રહ્યું છે. આ વાતને લઈને સોશિયલ મીડિયામાં પણ ઘણી ટિપ્પણીઓ થઈ રહી છે. જી હા, એમપી સરકારે આ એક નવી વાત સામે લઈને આવ્યા છે કે દુલ્હાએ પોતાનો ટોયલેટ સાથેનો ફોટો મૂકવો પડશે. આવી અનેક બીજી વાતો સાથે ફરી મળીશું. ધન્યવાદ. વર્ષોથી વપરાય છે, વર્ષો સુધી વપરાશે, સુગમની ચીઝ ને લોકો હશે હશે ખાશે. લસ્સી સુગમની, મઠો સુગમનો, સુગમનો ચોકોબાર, ગુલાબજાંબુ, મલાઈ પેંડા, બરફી પહોંચે દ્વારે દ્વાર. આઈસ્ક્રીમ સુગમનો, શ્રીખંડ સુગમનો, સુગમની કાજુ કતરી, કાજુ અંજીર રોલ સુગમનો. દિવાળી હોય કે હોળી, હોય ઈદ કે હો ક્રિસમસ, સુગમની મીઠાઈ ખાઓ, મસ્તીમાં આવી જાઓ. બરોડા ડેરી, સુગમનો ટેસ્ટ બેસ્ટમાં બેસ્ટ. તમે અમારો આ વિડીયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઈક કરો. વધુ અપડેટ માટે dilokasatta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.